जिला विकास अधिकारी पाटण द्वारा रेती कंकर नी ग्रांट नी फाळवणी करवामां आवी होवा छतां वहीवटी मंजूरी न आपवा अने आरोग्य शाखा में सरकार नी मंजूरी होवा छतां भर्ती न कराता जिला पंचायत प्रमुखे डीडीओ सामे आक्षेपो करी जरूर पड़े जिल्लाना हित खातर जिल्लानुं अहित थतुं हशे तो जिला विकास अधिकारी सामे प्रतीक उपवास पर बेसवानी चीमकी पण उच्चारी हती अने साथे साथे जिला विकास अधिकारी ना आ वलण ने लईने मुख्यमंत्री नायब मुख्यमंत्री पंचायत मंत्री अने विकास कमिश्नर ने ईमेल द्वारा जाण करवामां आवी होवानुं पण जणाव्युं हतुं अने रीति कंकरनी छेल्ला 6 मासथी पंचायतोमां पैसा जमा थया होवा छतां जिला विकास अधिकारी द्वारा आ कामोमां रस न दाखवी पंचायतना विकासना कामोमां बिनजरूरी नियमो बतावाना તેઓનો જિદ્દી સ્વભાવ ફલિત થતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. રેતી કંકર ની ગ્રાન્ટ ની વહીવટી મંજૂરી આપવાની પ્રક્રિયા છેલ્લા 6-8 મહિનાથી ચાલી રહી છે અને અત્યારની જે રેતી કંકરમાં બે પ્રકારની ગ્રાન્ટ હોય છે, એક ગ્રાન્ટ ગ્રામ પંચાયતની હોય છે અને એક જિલ્લા પંચાયતની હોય છે. તો જિલ્લા પંચાયતની જે કોઈ પણ રેતી કંકરની ગ્રાન્ટ છે લગભગ 7-5 કરોડ રૂપિયા, એનું કોઈ વહીવટી મંજૂરી બાકી નથી. દરેકની તાલુકા વાઇઝ જેમ જેમ દરખાસ્ત આવી છે એ તમામ દરખાસ્તોની વહીવટી મંજૂરી આપવામાં આવેલી છે. જે ગ્રામ્ય કક્ષાએ જે પૈસા આપણે રેતી કંકર માટે ફાળવ્યા છે એની મંજૂરી માટે આપણે ગ્રામ્ય કક્ષાએ એ લોકોને જે રેતી કંકરની 15 હેતુઓ છે એ 15 હેતુઓ પ્રમાણે અને નાના કામમાં નહીં પણ થોડું વ્યવસ્થિત પૈસા વધારે છે તો કોઈક મોટાને સારા કામ લે અને ગાઈડલાઇન પ્રમાણેના કામ લે એટલા માટે આપણે ગ્રામ પંચાયત લેવલે મીટિંગ પણ કરીએ છીએ, વિઝિટ પણ કરીએ છીએ. લાસ્ટ મિટિંગમાં પ્રમુખશ્રી જાતે પણ હતા મારી સાથે અને એ પ્રમાણે આપણે એ ગામને કીધેલું છે એટલે એ લોકોનું જે સૂચના મુજબનું આયોજન આવી જશે એટલે એની પણ મંજૂરી આપવામાં આવશે. એટલે એઝ ઓન નાઉ રેતી કંકરની કોઈ ફાઇલ કે વહીવટી મંજૂરી બાકી નથી. આરોગ્યની ભરતીની જે વાત છે એ આઉટસોર્સિંગથી ભરતી કરવાની સરકારની સૂચના છે, તો સરકારની સૂચના જેમ મારફતે કરવાની, એટલે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ, એટલે કોઈ પણ ભરતી કરવાની અત્યારે ભરતી કે ખરીદી એ સરકારશ્રીની સૂચના પ્રમાણે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ પરથી આપણે કરવી પડે. એટલે અત્યારે એના માટેની બિડિંગ થઈ ગયું છે એટલે એ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ પરથી આરોગ્યની થશે. બીજી કોઈ આપણા જિલ્લા પંચાયતમાં આઉટસોર્સિંગની કોઈ ઘણી બધી શાખાઓમાં ઘણી બધી આઉટસોર્સિંગથી ભરતી થાય છે, એ બધી ભરતી થઈ ગઈ છે પણ એક ખાલી આ હેલ્થની જે છે એના માટે એ જેમ પર બિડિંગ થઈ ગયું છે અને જે એમાં વિલંબ થવાનું મુખ્ય કારણ છે કે એની જેમ પર કરવાની જે પ્રોસેસ છે અને એની લાયકાતો નક્કી કરવાની છે એના માટે કરીને એમાં વિલંબ થાય ગયો, પણ એક પણ કામ અત્યારે ગતિમાન છે. તો આ અંગે જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયતના પ્રમુખે તેઓની સામે કરેલા આક્ષેપો સામે દુઃખ વ્યક્ત કરતા સરકારી નીતિ નિયમો મુજબ કામ ચાલી રહ્યા હોવાનું જણાવી કઈક આ રીતે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડીકે પારેખ સાહેબ, એ 1.25 વર્ષ અગાઉ સુરતથી 9 માસની જ નોકરી કરીને અહીંયા ત્યાંથી સુરતથી બદલીને અહીંયા મૂકી દીધા હતા. આજથી 6 માસ અગાઉ રેતી કંકણની ગ્રાન્ટ જે તે પંચાયતના ખાતાઓમાં જમા કરી દેવામાં આવી અને એની ગાઈડલાઇન એવી છે કે ગામ પંચાયત અને ગામ સભા જે તે ગામમાં નક્કી કરે એ કામો ગાઈડલાઇન પ્રમાણે તાલુકા પંચાયતમાં દરખાસ્ત જાય, એની દરખાસ્ત જિલ્લા પંચાયતમાં આવે અને જિલ્લા પંચાયત એની વહીવટી મંજૂરી પર મોહર મારે. લગભગ 5.5 કરોડ રૂપિયાના કામોના જે તે પંચાયતોમાં જમા થયા છે ત્યાં દરખાસ્તો 3-3 વખત આવી અને જિલ્લા વિકાસ અધિકારીના સ્વભાવના કારણે અધરતાલ તેરે ગાડી કોઈ મેજર ક્વેરી નહીં, અધરતાલ પહેરી ગાડી અને પરત મોકલવામાં આવી. આજ દિન સુધી એ જિલ્લા પંચાયત એ તાલુકા ગામ પંચાયતમાં કામ શરૂ થયા નથી. સરપંચો મારા સદસ્યશ્રીઓ વારંવાર અહીંયા રજૂઆત કરે એટલે એ ત્યાં આવું છે, આ પ્રમાણે કરવું પડે એવું લેખિતમાં નહીં મૌખિતમાં અધરતાલ જવાબ આપી અને વિકાસનો કામ આ જિલ્લાનો રોકાઈ રહ્યો છે. અને બીજું કે 2020નો પહેલો મહિનો સરકારશ્રીએ આરોગ્યની ભરતી માટે મંજૂરી આપી દીધી, લગભગ 30 કર્મચારી ભરવાના થતા હતા જુદી જુદી શાખાઓના અને
આવી મહામારીમાં આ ભરતી ન કરી, ફાઇલે અધ્ધરતવાલ ફેરી કાઢી, આજ દિન સુધી ન કોઈ એજન્સીને ભરવાની સત્તા આપી, તો ન જિલ્લા પંચાયત દ્વારા એની જાહેરાત પાડવામાં આવી. મેં વારંવાર કહ્યું કે આપ આપના સ્વભાવનાથી પીડિત છો, આ જિલ્લાનો વિકાસ મહેરબાની કરીને ન રોધો તો સારી વાત છે. એટલે મને એમને ગઈકાલે જ એવું કહેલું કે ભાઈ હું બધું નિયમ પ્રમાણે જ કરું છું અને બાકી તો સરકારની યોજના તો બધી હાલે રાખે. એટલે મેં કીધું હાલે રાખે તો આ ભરતીને અને આ રેતી કંકણની ગ્રાન્ટને છ છ મહિનાથી આ તો ક્યાં હાલે રાખે છે. તમને કીધું બધું થાય જાય પ્રમુખ, એવા આવડા મોટા જિલ્લામાં બહુ ચિંતા નહીં કરવી. એ રજૂઆત કર્યા પછી જિલ્લા વિકાસ અધિકારીએ મારા પોતાના પીએની બદલી કરી નાખી, કે જેની મને જાણ ન કરી અને બિલકુલ મને અજાણ રાખ્યો. એની સાથે સાથે જે કર્મચારીઓની બીજા છ કર્મચારીઓની બદલી કરી, એમને 3 વર્ષ ને 2.5 વર્ષ જ પૂરા થયા છે.